सब्सक्राइब करो गुजरात बायोलॉजी नीट प्लस चैनल ने अने क्लिक करो आ बेल बटन पर जेथी आपने मळी शके लेटेस्ट विडियो सौथी पहला अने आ बिल्कुल फ्री छे। हेलो मित्रों, वेलकम टू द गुजरात बायोलॉजी नीट प्लस। तमे छो मनीष मेवाड़ा साथे। तो मित्रों, फरी एक वार आपणे जे चेप्टर भणी रहा था, चेप्टर नंबर 3 धोरण 12 नी अंदर मित्रों, मानव प्रजनन एटले के ह्यूमन रिप्रोडक्शन, एनी अंदर एक सरस मजाना नवा टॉपिकनी चर्चा करी मित्रों। तो नवा टॉपिकनी चर्चा करो एना पहेला मित्रों, हूँ तमने कही दऊं, जो तमे मारी चेनल पर हजी नवा छो तो अत्यारे सब्सक्राइब करी दो अने बाजू में जे बेल बटन छे ने क्लिक करजो, जेथी ज्यारे पण हूँ अहीं नवो विडियो मूकूं छूं त्यारे तमने तरत ज अपडेट मळती रहे अने तमे नीट माटे अपडेट थता रहो। मित्रों, अमारो व्हाट्सअप ग्रुप पण चालू छे, ज्यां हूँ फ्री टेस्ट प्रोवाइड करवानो छु मित्रों। आखू वर्ष मित्रों, आखा वर्ष दरमियान हूँ तमने फ्री टेस्ट ऑनलाइन प्रोवाइड करीश, जे तमे ऑनलाइन आपी शको छो अने तमारो रिजल्ट पण जोई शको छो। तो हूँ तमने जे प्रमाणे टाइम टेबल ते आपू ए प्रमाणे मित्रों हूँ टेस्ट लईश। तो व्हाट्सअप ग्रुपमां जोड़ावो होय तो डिस्क्रिप्शन में मारो मेल आईडी छे mevada.manish1@gmail.com, त्यां आगळ मने तमारुं नाम, तमारुं सिटीनुं नाम, स्कूलनुं नाम अने तमारो व्हाट्सअप नंबर सेंड करी देजो, हूँ तमने एड करी दईश। साथे साथे मारी टेलिग्रामनी लिंक पण नीचे आपेली छे, जो व्हाट्सअप ग्रुपमां ना जोड़ाव हो तो टेलिग्राम लिंक पर क्लिक करी अने त्यां पण जोड़ाई शको छो। तो मित्रों, बधी जग्याए हूँ टेस्ट अने लिंक प्रोवाइड करतो रहीश। तो मित्रों, आजे आपणे जे चेप्टर भणी रह्या छे मानव प्रजनन, एनी अंदर आजे आपणे भ्रूणीय स्तर विशे वात करीशुं, भ्रूणीय स्तरो अने तेमना व्युत्पन्नो। लास्ट टाइम आपणे गेस्ट्रुलेशनની प्रक्रिया जोई हती मित्रों। गेस्ट्रुलेशन भाग एक अने भाग बे डिटेलमां भण्या छे कि केवी रीते परिवर्तनो थाय छे, राइट, વાસ્ટુલાની અંદર કેવી રીતે પરિવર્તન થઈને ગેસ્ટ્યુલેશન પદ્ધતિ આખી પૂરી થાય છે મિત્રો, તબક્કો પૂરો થાય છે અને એના અંદર મિત્રો જે ત્રણ ગર્ભસ્તરો બને છે, પહેલું બને છે અંતઃગર્ભસ્તર, બીજું બને છે મધ્ય ગર્ભસ્તર અને ત્રીજું બને છે બાહ્ય ગર્ભસ્તર। હવે મિત્રો, આ ગર્ભસ્તરો બની ચૂક્યા છે, હવે મિત્રો આ જે ગર્ભસ્તરોમાંથી એના વ્યુત્પન્નો બનશે એટલે કે ચેન્જીસ થશે મિત્રો, થોડા ઘણા ચેન્જીસ થશે અને ઓર્ગન બનવાની પ્રક્રિયા ચાલુ થશે। ફરીથી કહું છું, ઓર્ગન બનવાની પ્રક્રિયા કરું છું, ઓર્ગન ડેવલપમેન્ટની વાત નથી કરતો મિત્રો, રાઈટ। તો ઓર્ગન બનવાની ઘટના એટલે કે આ ગર્ભસ્તરોમાંથી એના વ્યુત્પન્નો બનશે, એટલે કે દરેક ગર્ભસ્તર અલગ અલગ પરિવર્તન પામશે અને કેટલાક અંગોના નિર્માણમાં સંકળાશે। ફરીથી કહું છું, આ જે ગર્ભસ્તરો છે એ અંગોના નિર્માણમાં સંકળાને પછી મિત્રો પાછળથી જ્યારે આ અંગોના નિર્માણની પ્રક્રિયા પૂરી થાય છે, પાછળથી બધા જ અંગોનું સ્પેસિફિક એક મતલબ ડેવલપમેન્ટ થાય છે અને એમાંથી મિત્રો બધા જ અંગો ડેવલપ થાય છે, રાઈટ। તો આપણે પહેલાં પણ હતા ગેસ્ટ્યુલેશન પ્રક્રિયાની અંદર આપણે એવું કીધું કે મોર્ફોલોજીકલ ચેન્જીસ થાય છે, રાઈટ, એટલે કે બદલાય છે, બ્લાસ્ટુલામાંથી અલગ અલગ સ્તરો નિર્માણ પામે છે। અહીંયા મિત્રો હું વાત કરું છું, વ્યુત્પન્નો બને છે ગર્ભસ્તરોમાંથી, એટલે કે અંગ નિર્માણ થાય છે અને પછી મિત્રો ઓર્ગેનોજીનેસિસ એટલે કે ઓર્ગનનું ડેવલપમેન્ટ થશે મિત્રો, એ આપણે ભણીશું ડિટેલમાં। પણ આજે મિત્રો કે કયા ગર્ભસ્તરમાંથી કયું અંગ બને છે એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું। MCQ તમે જોજો મિત્રો, આ દરેક ચેપ્ટરની અંદર કામ આવશે, દરેક ચેપ્ટરમાં ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ અંગ પૂછ્યું હશે તો તમારા રેફરન્સ બુકોની અંદર ક્યાંક ને ક્યાંક આવા પ્રશ્નો આવતા હશે, જે 100% ફાયદાકારક રહેવાના છે। તો પહેલું જે ગર્ભસ્તર નિર્માણ પામે છે મિત્રો, અંતઃગર્ભસ્તર। તો અંતઃગર્ભસ્તરમાંથી ઓલમોસ્ટ મિત્રો મિડગટનું નિર્માણ થાય છે, મિડગટ એટલે કે મિત્રો મધ્ય જે આંતરમાર્ગો છે એનું નિર્માણ થાય છે। એની અંદર મિત્રો મુખનો અધિચ્છદ ભાગ કહી શકીએ આપણે, જીભ કહી શકીએ મિત્રો, ધ્યાનથી આખું લેક્ચર સાંભળજો, વચ્ચે ક્યાંય સ્કીપ ના કરતા, કારણ કે આ બધું લખેલું છે, એના સિવાય હું ઘણું બધું એક્સ્ટ્રા બોલવાનો છું જે નીટ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હશે। તો પેન એન્ડ નોટ લઈને બેસજો, ક્યાંય સ્કીપ ના થવું જોઈએ, નહીં તો નીટનો પ્રશ્ન નહીં આવડે, તમે મને વારંવાર પૂછશો। તો ફરીથી કહું છું, મુખનો અધિચ્છદ ભાગ, કાકડા, કંઠનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળમાર્ગનો ઉપરી ભાગ, એટલે કે મિત્રો મિડગટ ભાગ અહીંયા, એટલે કે જે મધ્ય ભાગ છે આંતરમાર્ગનો એ મિત્રો બને છે, રાઈટ। તો અંતઃગર્ભસ્તરના નિર્માણ કહું છું મિત્રો, યાદ રાખજો। બીજું મિત્રો બને છે મધ્યકર્ણ, જો કર્ણની અંદર અંતઃકર્ણ અને મધ્યકર્ણ બે મુખ્ય ભાગો છે તો એમાં મધ્યકર્ણ છે એ અંતઃગર્ભસ્તરમાંથી બને છે મિત્રો, યાદ રાખજો। કેટલીક વાર આખા ઓર્ગન બનતા હશે, કેટલીક વાર ઓર્ગનના કેટલાક ભાગો અલગ અલગ ગર્ભસ્તરમાં બને છે મિત્રો, તો યાદ રાખજો અંતઃગર્ભસ્તરમાંથી મધ્યકર્ણ બને છે। એના સિવાય મિત્રો જઠરાંતરીય માર્ગની ગ્રંથિઓ પણ એમાંથી બને છે, એના સિવાય મિત્રો શ્વસન માર્ગ પણ એમાંથી બને છે, યકૃત ગ્રંથિ છે, સ્વાદુપિંડ છે, રાઈટ, થાઇરોઇડ છે, પેરાથાઇરોઇડ છે, આ બધી જ મિત્રો આના અંદરથી બને છે, એટલે કે અંતઃગર્ભસ્તરમાંથી બને છે, થાઇમસ પણ એમાંથી બને છે મિત્રો। હવે પરીક્ષામાં મિત્રો જે બધા બે કે ત્રણ ગર્ભસ્તર સાથે સંકળાયેલું એવી અંગે એવા અંગો વધારે પૂછાય છે, એટલા માટે નીચે મેં સ્ટાર કરેલા છે કે અગ્ર પિટ્યુટરી,
અગ્ર પિટ્યુટરી મિત્રો, પિટ્યુટરી ની અંદર ત્રણ ખંડો આવેલા છે, અગ્ર પિટ્યુટરી, મધ્ય પિટ્યુટરી, પશ્વ પિટ્યુટરી. એમાંથી અગ્ર પિટ્યુટરીનો જે ભાગ છે એ અંતગર્ભસ્તરમાંથી બને છે અને અહીંયા મેં લખ્યું છે મધ્ય પિટ્યુટરી અને પશ્વ પિટ્યુટરીના જે ખંડો છે એ એકચ્યુઅલી બાહ્ય ગર્ભસ્તરમાંથી બને છે. એટલા માટે આને આપણે શું કહીએ છીએ, અંતબાહ્ય ગર્ભસ્તરની અંગો કહીએ છીએ. મિત્રો, અંતબાહ્ય ગર્ભસ્તરમાંથી નિર્માણ પામતી આ ગ્રંથિ છે. મિત્રો યાદ રાખજો, કઈ? અગ્ર પિટ્યુટરી અને મધ્ય અને પશ્વ પિટ્યુટરી. રાઈટ, આઈડિયા આવી ગયો છે તમને. મૂત્રાશય, જો મિત્રો એક્સક્રેટરી સિસ્ટમ એટલે કે શ્વસન તંત્ર, સોરી ઉત્સર્જન તંત્ર. મિત્રો ઉત્સર્જન તંત્રનો જે મૂત્રાશય ભાગ છે એ મૂત્રાશય એકચ્યુઅલી અંતગર્ભસ્તરમાંથી બને છે. અહીંયા મેં લખ્યું છે ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્ર એકચ્યુઅલી મધ્યગર્ભસ્તરમાંથી નિર્માણ પામે છે. બધા જ ઉત્સર્જન તંત્રના ઓલમોસ્ટ બધા અંગો એ મધ્યગર્ભસ્તરમાંથી નિર્માણ પામે છે, પણ મિત્રો મૂત્રાશય છે એ એકચ્યુઅલી અંતગર્ભસ્તરમાંથી નિર્માણ પામે છે. તો આ પણ એક મહત્વનો મુદ્દો છે મિત્રો, નીટ માટે પૂછાઈ શકે છે. બીજું વાત કરીએ મિત્રો મધ્યગર્ભસ્તરની વાત કરીએ તો ઓલમોસ્ટ બધી જ કનેક્ટિવ ટિશ્યુ એટલે કે સંયોજક પેશી, યાદ રાખજો મિત્રો સંયોજક પેશી, બધા જ સ્નાયુઓ, યાદ રાખજો સ્નાયુઓ, સ્નાયુબંધો, રાઈટ, ત્વચાનું નીચરમાં. હવે ત્વચાના અંદર બે સ્તર હોય છે મિત્રો, ત્વચાનું નીચરમ અને ત્વચાનું અધિસ્તર. તો અહીંયા તમે જોઈ શકો ત્વચાનું અધિસ્તર છે એ બાહ્ય ગર્ભસ્તરમાંથી બને છે અને ત્વચાનું નીચરમ છે એ મધ્ય ગર્ભસ્તરમાંથી બને છે. યાદ રાખવા જેવું છે મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બે અલગ અલગ મેં દર્શાવ્યા છે. બીજું પરિવહન તંત્રની વાત કરીએ તો પરિવહન તંત્ર પણ આમાંથી બને છે એટલે કે મધ્ય ગર્ભસ્તરમાંથી. દાખલા તરીકે એમાં અંગો છે હૃદય, રુધિર, વાહિની, રુધિર, લસિકા, બધું જ મિત્રો ક્યાંથી બને છે, મધ્ય ગર્ભસ્તરમાંથી બને. ઉત્સર્જન તંત્ર વિશે મેં વાત કરી તમને. બીજું મિત્રો અંડપિંડો એટલે કે ઓલમોસ્ટ રિપ્રોડક્ટિવ બધા જ ઓર્ગન છે એ એટલે કે પ્રજનન તંત્ર છે બધું જ ઓલમોસ્ટ મધ્ય ગર્ભસ્તરમાંથી વિકાસ પામે છે. એટલે કે અંડપિંડો, ગર્ભાશયની નલિકાઓ, શુક્રપિંડો, શુક્રપિંડ નલિકા, શુક્રવાહિની, શુક્રાશય, સ્ખલન નલિકા, બધું જ મિત્રો મધ્ય ગર્ભસ્તરમાંથી નિર્માણ પામે છે. ઓલરેડી તમે આના વિશે બધું ડિટેલમાં ભણી ચૂક્યા છો. બીજું મિત્રો ખાસ એડ્રીનલ બાહ્યક, વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ફરીથી કહું છું, સ્ટાર કર્યો છે મેં, રાઈટ, નીટ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એડ્રીનલ બાહ્યક મિત્રો મધ્ય ગર્ભસ્તરમાં નિર્માણ પામે છે અને બાહ્ય ગર્ભસ્તરમાંથી એડ્રીનલ મજ્જક નિર્માણ પામે છે. એટલા માટે આને આપણે મધ્ય બાહ્ય ગર્ભસ્તરીય અંગ કહીશું, અંગિકા, સોરી ગ્રંથિ કહીશું મિત્રો, રાઈટ, કે જે મધ્ય બાહ્ય ગર્ભસ્તરમાંથી નિર્માણ પામતી ગ્રંથિ કહીશું. તે એડ્રીનલ મજ્જક છે એટલે કે મેડ્યુલા પાર્ટ છે એ એકચ્યુઅલી બાહ્ય ગર્ભસ્તરમાંથી નિર્માણ પામે છે અને જે કોર્ટેક્સ છે એટલે કે બાહ્યક ભાગ છે એ એકચ્યુઅલી મધ્ય ગર્ભસ્તરમાં વિકાસ પામે છે મિત્રો. બીજું મિત્રો વાત કરીએ કે આંખની અંદર જે પારદર્શક પટલ છે, શ્વેત પટલ છે, રક્ત પટલ છે, રાઈટ, સિલિયરી કાય છે, એ બધા જ મિત્રો મધ્ય ગર્ભસ્તરમાંથી નિર્માણ પામે છે, રાઈટ. તો આ બધા જ જેટલા અંગો છે મધ્ય ગર્ભસ્તરમાંથી બને છે. નેક્સ્ટ વાત કરીએ મિત્રો બાહ્ય ગર્ભસ્તર, તો બાહ્ય ગર્ભસ્તરમાંથી મિત્રો યાદ રાખજો અહીંયા મેં તમને કીધું હતું મિડગટ, રાઈટ. અહીંયા વાત કરીએ તો અહીંયા ફોર ગટ અને મતલબ કે કહેવાશે આગળનો ભાગ, આંતરમાર્ગનો આગળનો ભાગ અને પશ્ચો ભાગ, રાઈટ, એ બધા જ મિત્રો પોસ્ટેરિયર એન્ડ એ બધા બાહ્ય ગર્ભસ્તરમાંથી નિર્માણ પામે છે. એટલે કે મિત્રો હોઠના શ્લેષ્મ પટલ, ગાલ, પેઢા, કેવિટી કહી શકીએ આપણે આખી બકલ કેવિટી, મોઢાનો તલસ્થ ભાગ, તાળવાનો કેટલોક ભાગ, રાઈટ, નાસા છિદ્રો મિત્રો, નાકની અંદરના જે છિદ્રો છે, રાઈટ, અથવા ગુહા પણ કહી શકીએ, નેઝલ કેવિટી કહી શકીએ, એ પણ મિત્રો બાહ્ય ગર્ભસ્તરમાંથી નિર્માણ પામે છે. એના સિવાય મળમાર્ગનો નીચલો ભાગ, યાદ રાખજો મિત્રો મેં તમને કીધું પશ્ચો ભાગ પણ આંતરમાર્ગનો અનાંદરથી બને છે બાહ્ય ગર્ભસ્તરમાંથી. બીજું મિત્રો આંખની વાત કરીએ તો પારદર્શક પટલનું અધિચ્છદ, યાદ રાખજો મિત્રો અધિચ્છદ, અહીંયા મેં પારદર્શક પટલ કીધું પણ એનું અધિચ્છદ મિત્રો બાહ્ય ગર્ભસ્તરમાંથી નિર્માણ પામે છે. બીજું કંજક્ટિવા અધિચ્છદ, નેત્રમણી, આ બધું જ મિત્રો બાહ્ય ગર્ભસ્તરમાંથી નિર્માણ પામે છે. એના સિવાય અંતઃકર્ણ, મેં તમને કીધું હતું જે મધ્યકર્ણ છે એ મધ્યકર્ણ, અહીંયા મેં લખ્યું હતું કે યસ એ મધ્યકર્ણ છે એ અહીંયા અંતઃગર્ભસ્તરમાંથી નિર્માણ પામે છે, પણ આ નેત્રમણી છે એ બાહ્ય ગર્ભસ્તરમાંથી નિર્માણ પામે છે. એવી રીતે મિત્રો સોરી અંતઃકર્ણ છે બાહ્ય ગર્ભસ્તરમાંથી નિર્માણ પામે છે. એવી રીતે મિત્રો ચેતાતંત્ર પણ અહીંયા બાહ્ય ગર્ભસ્તરમાંથી નિર્માણ પામે છે. આ બે વાત મેં તમને કહી દીધી, મધ્ય પશ્વ પિટ્યુટરી ખંડો અને એડ્રીનલ મજ્જક જે બાહ્ય ગર્ભસ્તરમાંથી નિર્માણ પામે છે. તો ઓલમોસ્ટ બધા સ્તરો કયા કયા અંગોનું નિર્માણ થાય છે એમાંથી એ બધા જ મેં તમને વાતો કરી દીધી છે અને 100% તમારે રેફરન્સ બુકનો હવે તમને દરેકે દરેક પ્રકારના પ્રશ્નોના જવાબ આવડશે. જો તમે આ બિલકુલ કવર કરી દેશો તો 100% તમને ફાયદો થશે. તો મિત્રો આવા જ વિડીયો જોતા રહેવા માટે ફરીથી કહું છું સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં બેલ બટન છે એને ક્લિક કરી ઓલ ઉપર ક્લિક કરજો. જ્યારે પણ હું વિડીયો મૂકીશ ત્યારે તમને તરત જ નોટિફિકેશન મળશે અને તમારા દરેક મિત્રોને આ ચેનલ પહોંચાડજો. અને તમારે મારા વોટ્સએપ ગ્રુપમાં ટેસ્ટ આપવા છે, ટેલિગ્રામમાં ટેસ્ટ આપવા છે, તો આજે જ જોડાઈ જાઓ. જે મેં શરૂઆતમાં કીધું છે એ પ્રમાણે મિત્રો જોડાઈ શકો છો અને હું તમને એડ કરી દઈશ. તો આવજો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.